9 गुजराती माध्यम पाठ 6 लोहिनी सगाई जेना लेखक छे ईश्वर पेटलीकर। आज ये पाठ छे ने मित्रों ये माँ ऊपर छे। माँ आपणने केटलुं चाहे छे, माँ को ईश्वर कहेवाय छे के ईश्वर बधे नथी पहोंची शकतो ने एटले एने माँ जेवुं पात्र बनाव्युं। माँ एवी होय छे, તમે ગંદા હોય, ગાંડા હોય, મેલા ઘેલા હોય, કોઈ ભૂલ કરી હોય તો પણ એનો પ્રેમ ક્યારે ઓછો નથી થતો। આપણે બોટાદ કરનું પેલું કાવ્ય સાંભળ્યું છે ને, જનનીની જોડ સખી નહીં જડે રે ડોળ, જનનીની જોડ સખી નહીં જડે રે ડોળ। પછી વાતે માતે માં અને બીજા બધા ભગડા ના વા, એટલે માનું સ્થાન છે એ કોઈ લઈ નથી શકતું। આ જે પાઠ છે લોહીની સગાઈ, એ પાઠમાં મિત્રો માં પોતાની એક ગાંડી દીકરી છે મંગુ, એને ગાંડાના દવાખાનામાં સાજી થવા મૂકે છે। પણ એક જ રાત પોતાની દીકરી પોતાનાથી દૂર થાય છે અને પછી એનો કેટલો ભયંકર વળાંક આવે છે। એનું ઈશ્વર પેટલી કરે એટલું હૃદય દ્રાવક, એટલું કરુણ ચિત્રણ કર્યું છે મિત્રો કે તમારી આંખ ભીની થઈ જશે। તો આવો શરૂ કરી આ પાઠના ઇન્ટ્રોડક્શન સાથે। પાઠ 6 લોહીની સગાઈ, ઈશ્વર પેટલીકર, જન્મ 9/9/1916, અવસાન 12/11/1983। ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ તાલુકાના પેટલી ગામના વતની છે। પેટલી ગામના નામ પરથી પોતાની અટક પટેલ પરથી પેટલીકર કરી દીધી। જન્મદીપ, પાતાળકૂવો, કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ અને કન્યા, મારી હૈયા સગડી, તરણા ઓથે ડુંગર, યુગના એંધાણ, ઋણાનુબંધ, જૂજવે રૂપ, સેતુબંધ, અભિજા, લાક્ષાગૃહ વગેરે તેમની મહત્વની નવલકથાઓ છે। પારસમણી, ચિંગારી, આકાશગંગા, કઠપુતળી, લોહીની સગાઈ વગેરે સુપ્રસિદ્ધ નવલિકા સંગ્રહો છે। એમની કૃતિઓમાં સામાજિક સમસ્યાઓ અને તેના ઉકેલો તથા નગર જીવનના દસ્તાવેજી ચિત્રો મોખરે છે। એમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો છે। લોહીની સગાઈ, ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ વાર્તા સંગ્રહમાંથી લેવાયેલી ટૂંકી વાર્તા છે। આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમસીમાનું આલેખન છે। અમરત કાકીના 4 સંતાનોમાં 2 દીકરા અને 2 દીકરીઓ છે, જેમાંથી સૌથી નાની દીકરી મંગુ નાનપણથી જ ગાંડી અને મૂંગી છે। અમરત કાકી અપાર માતૃત્વથી ગાંડી દીકરીની સેવા કરતા હોય છે। ગામના ઘણા લોકો દીકરીને ગાંડાના દવાખાનામાં મૂકી આવવાની સલાહ આપે છે, પણ અમરત કાકી એ માટે તૈયાર નથી। આમ છતાં ગામની એક ગાંડી થયેલી છોકરી દવાખાનેથી સાજી અને સારી થઈને પાછી આવે છે। એ જોઈ અમરત કાકી પણ મંગુને દવાખાને મૂકવા તૈયાર થાય છે। મંગુને દવાખાને મૂકવા જતી વખતની અમરત કાકીની મનઃસ્થિતિ અને ત્યાંના ગયા પછીના વાર્તાલાપોમાં મંગુ માટેનો માતા તરીકેનો અપાર પ્રેમ વ્યક્ત થાય છે। દવાખાને મૂકીને આવ્યા પછી પણ અમરત કાકીનું મન તો મંગુની ચિંતામાં જ દુઃખી છે। વાર્તાને અંતે લેખકે મૂકેલા શબ્દો, અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા, દ્વારા મંગુના વિચારોમાં અમરત કાકી પણ ગાંડા થઈ ગયા, એ સંકેત મૂકી દીધો છે। આમ આખી વાર્તામાં લેખકે લાઘવથી શિષ્ટ અને તળપદી ભાષાથી અમૃત કાકીનું માતૃત્વ ઉપસી આવ્યું છે। હવે પાઠ શરૂ કરીએ મિત્રો। મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમૃત કાકીને આપતા ત્યારે એમની આંખમાં ઝળઝળી આવી જતા, એટલે કે રડી પડતા, અને દરેકને એક જ જવાબ આપતા, હું માં થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય, ખોડા ઢોરને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જે તો કહેવાય, ખોડા ઢોરને એટલે કે ગામડું હોય અને અમુક ઉંમરવાળું ઢોર થાય
અથવા એના પગ કપાઈ ગયા હોય કે એના ઉંમર થઈ જાય તો એ જે ઢોર છે એને પાંજરાપોળમાં મૂકી આવવામાં આવે, કારણ કે એ ઢોર કશું કામ નથી આવતું. તો એમ કહે છે કે મારી દીકરી ગાંડી છે, ભલે કોઈ કામમાં નથી આવતી, તો શું હું એને ગાંડાના દવાખાનામાં મૂકી આવું? જેમ કે કોઈ ઢોર કામમાં ન આવે ને આપણે એને પાંજરાપોળમાં મૂકી આવે તો શું હું એની સાથે એવું કરું? એવું અમૃત કાકી કહે છે. અમૃત કાકીની આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈએ એમને એવી વાત કરતું નહીં. જન્મથી ગાંડી ને મૂંગી દીકરીને એ જ રીતે ઉછેરતા, એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લડાવતા, એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા કે આવી રીતે ગાંડી દીકરીને તો અમૃત કાકી જ ઉછેરી શકે, બીજાને ઘેર હોય તો ભૂખી તરસી ઘેરની મરી ગઈ હોય અને જીવતી હોય તો પણ આવું હૃષ્ટપુષ્ટ શરીર તો ન જ હોય. મંગુ સિવાય અમૃત કાકીને ત્રણ સંતાનો હતા, બે દીકરા અને એક દીકરી. અમૃત કાકી એ ત્રણેય સંતાનોને વિસરી ગયા હોય એમ તેમનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક હતું. મતલબ કે ત્રણેય દીકરી હતી, એના લગ્ન કરી દીધેલા, બે દીકરા હતા એ બીજે ગામ રહેતા હતા, અને મંગુ કાકીનો જે સમગ્ર પ્રેમ હતો એ માત્ર અમૃત કાકીનો જે સમગ્ર પ્રેમ હતો એ માત્ર મંગુને જ મળતો. એટલે રજામાં દીકરાઓ અવારનવાર ઘરે આવતા ત્યારે એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. છતાં દાદીમાં તરીકે અમૃત કાકી હરખ પદુડા થઈ જતા ને એમને તો માત્ર મંગુમાં જ રસ. પોતાના પૌત્ર, આપણે કહેવાય છે ને કે વૃદ્ધ માણસો માટે પૌત્ર પૌત્રી એ બહુ મહત્ત્વનું છે હોય છે, પણ અમૃત કાકી માટે તો મંગુ જ એમના માટે સર્વસ્વ હતું. ભાગ્યે હરખ પદુડા એટલે વધારે પડતો હરખ દેખાડવો, એને હરખ પદુડા શબ્દ કહેવાય, તળપદી શબ્દ છે. ભાગ્યે જ બાળકોને એ તેડતા રમાડતા કે લાડ કરતા, એના દીકરાના દીકરા હતા અને ભાગ્યે જ અમૃત કાકી તેડતા કે લાડ કરતા. આના આ વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં, પોતાના દીકરા હોય અમૃત કાકીના જે દીકરા હતા એમના માટે કંઈ બહુ મોટી વાત હતી નહીં. પણ વહુઓ સમસમી જ હતી, એમની જે દીકરાની વહુઓ હતી, પુત્ર વધુઓ હતી, એમને આ ગમતું નહીં. બંને વહુઓની પતિ આગળ આ એક જ ફરિયાદ હતી, દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અળગો કરાતો નથી. એમ કે અમારા દીકરા છે, આપણે રજાઓમાં કોક કોક વાર જઈશું, તો પણ બા છે એટલે કે અમૃત કાકી છે આપણા દીકરાઓને પ્રેમ કરતા નથી, અને પેલી ગાંડી છે મંગુ એને બસ પોતાનાથી આખી પાછી ક્યાંય થવા દેતા નથી. દીકરી માને મોહે જ સંભળાવી દીધી. જેમની એક બીજી દીકરી હતી મંગુ સિવાયની, જે સાજી હતી અને લગ્ન કરીને સાસરે હતી, એ પણ ઘણી વાર આવે તો એમને મોઢા મોઢ કહેતી, સંભળાવી દીધી. મંગુને ખોટા લાડ લડાવીને તેને જ વધારે ગાંડી કરી મૂકી છે. ટેવ પાડીએ તો ઢોરને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય એનું ભાન આવે છે. તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય તો પણ એને ટેવ પાડીએ તો શું એનું એટલું ભાન ન આવે? અમૃત કાકીની દીકરી છે અને મંગુની જે મોટી બહેન છે એ એની માને ઘણી વાર કહી દેતી કે ઢોર હોય ને એને ખબર પડે છે કે ઝાડો પેશાબ ક્યાં કરવો. આ મંગુને તે કોઈ દિવસ ટ્રેન કરી જ નથી આ બધી વસ્તુઓ માટે, તું સદા તેને લાડમાં ને લાડમાં ઉછેરે છે, જેના કારણે આ બધી વસ્તુને એને ભાન રહ્યું નથી ને એના કારણે વધારે ગાંડી થઈ ગઈ હોય એવું અમને લાગે છે. એ મૂંગી છે પણ કાંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે, ભૂલ કરે તો બે લપડાક ચોડી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે, એટલે કે ગમે ત્યાં જો એ ઝાડો પેશાબ કરતી હોય તો આપણે એને એક લાફો મારી દીધો હોય તો એને આ બધી વસ્તુઓનું ભાન રહે. દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમૃત કાકીની આંખો વરસવા માંડી, એ રડી પડતા પોતાની દીકરીને એનો જવાબ આપી શકતા નહીં. દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું, પરંતુ કઠણ કાળજો કરીને એ મનમાં મનનો ડૂમો કાઢી નાખતી. મનમાં જે હૈયાવરાણ હોય એને જે કહેવું એ પોતાની માને એ કહી દેવી, તું કંઈ કાયમ બેસી રહેવાની નથી, ભાભીઓને પણ અરે એ પડશે ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આળપંપાળ નહીં કરે, એટલે કે તું કંઈ આખી જિંદગી જીવવાની છે માં, અને જો તું મરી ગઈ તો આ મંગુને ભાભીઓના પણ અરે પડવું પડશે, એટલે કે ભાભીઓ સાથે રહેવું પડશે, અને ભાભીઓ મળમૂત્ર સાફ કરે એવી નથી, એટલી બધો લાડ એને ના કરાવીશ,
અને એ દુખી દુખી થઈ જશે એટલે સહેજ અટકીને ધીમે સાદે કહેતી દવાખાનામાં મૂકવાથી ડાઈ નહીં થવાની હોય તો નહીં થાય પણ ઝાડો પિશાબ અને કપડાનું ભાન આવશે તો એ બસ છે એટલી બધી ગાંડી હતી કે એને મળમૂત્ર ક્યાં કરવું ઝાડો પેશાબ ક્યાં કરવો એની પણ એને ભાન નહોતી એને કપડાં કઈ રીતે પહેરવા કપડાં પહેરીને કઈ રીતે બેસવું એનું પણ એને ભાન હતું એ એટલી હદે ગાંડી હતી મંગુ હતી એ ભાઈઓના ઘરમાં ભગવાને ધાન ઘણું આપ્યું છે ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી એક કજાત પણ નથી એટલે કે ભાભીઓ છે એટલી બધી ખરાબ નથી કે એને જમવા ન આપે જમવા તો એને આપશે પણ ઝાડો પેશાબ એનું કોઈ સાફ કરશે નહીં તો તું એટલી એને સમજ આપ એવું એની દીકરી હતી મોટી એ અમૃત કાકીને કહે છે અમૃત કાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા કારણ કે આપણે જે પહેલાં જે કોઈ શબ્દ સાંભળ્યો કે ખોળા ઢોળને પાંજરાપોળે મૂક્યા એવું એટલે અમૃત કાકી લોકોને દવાખાનું એટલે ગાંડાના જે દવાખાના હોય એને શેની ઉપમા આપતા પાંજરાપોળની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જે કહી શકતા નહીં તે દીકરી કહી નાખતી દવાખાનું પાંજરાપોળ જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે દીકરા કમાતા ધમાતા હોય દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય ત્યારે હું માં થતી જાઉં એનો કંઈ અરત નથી મંગુની સાચીમાં પડી રહું ત્યારે જ મારી ડોળીની સગાઈ ખરી એટલે એ અમૃત કાકી છે એ પોતાના દિલની વાત કહે છે કે દીકરા કમાતા ધમાતા હોય તો સારું દીકરીના લગ્ન કરીને એ હિંડોળ ખાટ ઝૂલતી હોય તો સારું પણ હવે મારી દીકરી આ ગાંડી છે તો મારે એને જિંદગીભર પાલવી જ રહી હું જીવું ત્યાં સુધી એને ક્યાંય ગાંડાના દવાખાને નહીં મૂકું અને જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું એની સેવા ચાકરી કરીશ તો જ મારી લોહીની સગાઈ સાચી તો જ અમારો જે સંબંધ છે એ સાચો માતા પુત્રીનો એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમૃત કાકી તૈયાર નહોતા દીકરાઓ માના ભાવને સમજી ગયા હતા એટલે એ કોઈ વખત એવી વાત કરતા નહીં ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટર એટલે ડૉક્ટર ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવને લીધે કદાચ એને ઝાડો પેશાબ અને કપડાનું ભાન આવે એના દીકરા પણ ખૂબ સારા હતા એને એવું હતું કે જો મારી બહેનને માટે કોઈ સારી નર્સ કે ડૉક્ટર જો મળી જાય અને એને એટલું ભાન કરાવે કે ઝાડો પેશાબ કઈ જગ્યાએ બેસીને કરવો ચોકડીમાં બાથરૂમમાં અને એને થોડું કપડાનું ભાન આવી જાય તો ઘણું સારું પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં એટલે એ મૌન રહ્યા હતા મૌન રહ્યો એટલે ચૂપ રહ્યું છતાં અમૃત કાકીએ એમની શ્રદ્ધા પ્રમાણે ઉપચાર ચાલુ રાખ્યા હતા દવા કરનારાઓ વણ નોંધ્યા ઘેર આવી પહોંચતા શિલાજીત વેચનારા તે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા અમૃત કાકી માનતા કે હજાર ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય એટલે ગામમાં આ બધું શિલાજીત વેચવાવાળા આવે હિંગ વેચવાવાળા આવે તો એ લોકો એમને છેતરતા આવી રીતે કે તમે આવું કરશો મારી આ વસ્તુ લેશો અને આ રીતે એનું ટોટકો કરશો તો તમારી દીકરી સાજી થઈ જશે તો અમૃત કાકી છે એ હોંશે હોંશે એનો જે ઉપાય છે એ કરતા અને એ એવું વિચારતા કે હજાર ઉપાયો કરીએ ત્યારે એકાદ ઉપાય છે એ કારગર નીવડે એટલે કે સક્સેસ જાય એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા જોશીઓ અને ભૂવાઓ પણ અવારનવાર બહાર રહેતા એટલે કે જોશી એટલે કે હાથ જોતા હોય એ લોકો અને ભૂવાઓ એ લોકો અવારનવાર એના ઘરે આવતા જતા એક જોશીએ ભાખ્યું હતું કે આવતા માક્ષર મહિનામાં એની દશા બદલાય છે એટલે સારું થઈ જશે ત્યારથી માક્ષર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો કોઈ જોશીએ કીધું હશે જો આપણા હાથ જોનારા જે હોય જ્યોતિષ એમણે કીધું હશે કે માક્ષર મહિનામાં મંગુના ગ્રહો છે એ બદલાય છે એટલે કે એ સાજી થવાના ચાન્સીસ છે એટલે અમૃત કાકી માટે એ માક્ષર મહિનો
એ ભગવાનની જેમ એને યાદ કરતા હતા, પોતાના આરાધ્ય દેવની જેમ. એ માક્ષર મહિનાને રાહ જોતા હતા. માક્ષર મહિને તાકડે મંગળ 14 વર્ષ પૂરા, તાકડે એટલે તે સમયે 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા. એટલે કોઈ ડાયું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે મંગુ કાકી ચડી જતા, વિચારે ચડી જતા, પોતાના વિચારોમાં રાજતા. એ કેવું રાજતા? એ કીધું 14માં ઉતરતા કમુને પરણાવેલી, કમુ એટલે એની દીકરીનું નામ છે, મંગુ ડાઈ હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું હોત. જો માક્ષર મહિનામાં એને મટે તો મુઈનું રૂપ તો એવું કે મૂર્તવે એને જોતા સમો હા પાડી દે. અમૃત કાકી પોતાની ગાંડી જે મંગુ છે એમને એમ કહે, જ્યોતિષીએ કહ્યું છે માક્ષર મહિનામાં સારું થઈ જશે, તો જો એને માક્ષર મહિનામાં થઈ જાય સારું તો એને લગ્ન મારે લઈ લેવા છે, કારણ કે એનું રૂપ એટલું સરસ છે કે મૂર્તિઓ છે જે જોવાવાળો છોકરો છે એને જોઈને તરત હા પાડી દેશે. અને જાણે એને મોટ્યું હોય એમ એ લગ્નની યોજના પણ બનાવવા માંડી જતા. માં છે એને એ ભૂલી જાય છે કે એની દીકરી ગાંડી છે. એક વખત મંગુ ડાયની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી, તેથી હરખાઈ જતા અમૃત કાકે દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યા કર્યું. જોશીનું કેવું સાચું પડશે, મંગુ કોઈ વખત નહીં ને આ વખતે પહેલી વખત એની મેળે ચોકડીમાં પેશાબ કરવા બેઠી. પેલી દીકરી છે ગાંડી, એ અજાણતા બેસી ગઈ હશે ત્યાં પેશાબ કરવા, પણ મંગુ કાકીને એમ કે હવે મારી માક્ષર મહિનો નજીક આવતો જાય છે અને મારી મંગુ છે એ હવે સાજી થઈ જશે. સાંભળનારાને ગળે આ વાત ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે એ સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે કોતરતી નજરે પડતી, જ્યાં એણે મૂત્ર કર્યું હોય ત્યાં પછી એને આંગળેથી ખોદતી એટલી ગાંડી હતી અને એવું પણ ભાન નહોતું. મંગુને ધૂન આવે ને ઊભી થઈ જતી તો એમની નવી વાત મળી જતી. મેં કહ્યું તે સમાણી ડાયાની માફક ઊભી થઈ ગઈ. આમ અમૃત કાકીનો આશા કર્યો માક્ષર મહિનો આવ્યો, છતાં મંગુ ડાહી તો ન થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી કુસુમ ગાંડી થઈ ગઈ. મંગુની માફક એને પણ જાડો પેશાબનો ભાન ન રહ્યો. ગામમાં બીજી એક દીકરી ગાંડી થઈ ગઈ, જેનું નામ છે કુસુમ. એથી અમૃત કાકીને એથી દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમરી છોડી ગાંડી થતાં જો આવું ભાન ગુમાવી બેસે તો જન્મથી ગાંડી મંગુને બિચારીને એવું ભાન ન હોય એમાં શી ન હોય. એટલે એ રીતે એમનો લૂલો બચાવ કરે છે કે મારી દીકરી તો જન્મથી ગાંડી છે તો એને જાડો પેશાબનું ભાન ક્યાંથી રહે? જે દીકરી ડાહી હતી કુસુમ અને એ ગાંડી થઈ ગઈ છે તો એને ભાન નથી પડતું, તો મારી દીકરી તો જન્મથી ગાંડી છે તો એને આવું ભાન ન હોય એ સ્વાભાવિક છે. કુસુમને દવાખાનામાં મૂકવાનું નક્કી થયું. એ સમાચાર જાણી અમૃત કાકીને ઓછું આવ્યું કે એની માં જીવતી હોત તો એને દવાખાને મૂકવા ન દે. માં વગર બધું સૂનું કહ્યું છે તે ખોટું નહીં. એ સાથે પોતાની આંખ મીચાતા મંગુને પણ ભાઈઓ દવાખાને મૂકી આવતા હોય તેવું દ્રશ્ય એને કંપાવી ગયું. કુસુમને પણ માં નહોતી તો જેવી ગાંડી થઈ એવી એના ભાઈઓ એને ગાંડાના દવાખાને મૂક્યા આવે. તો અમૃત કાકીને પણ એવું લાગ્યું કે હવે જો હું નહીં રહું મારું મૃત્યુ થશે, પછી મારી દીકરીને એના ભાઈઓ છે એ દવાખાને મૂકી આવશે. પહેલા મહિનાને અંતે કુસુમને સારો ફાયદો થયો હોય એવા સમાચાર આવ્યા. એને બાંધી મૂકવી પડતી હતી તે હવે છૂટી ફરે છે તથા તોફાન કરતી નથી. જાડો પેશાબનું પૂરેપૂરું ભાન એટલી બધી ગાંડી થઈ ગઈ હતી કે એને બાંધી રાખવી પડતી હતી. જાડો પેશાબનું તો ભાન નહોતું જ, પણ એ એટલા બધા ગાંડા કાઢતી હતી, કોઈને મારી દેતી હતી આ તે, તો એને બાંધી રાખવી પડતી હતી. તો દવાખાને લઈ ગયા પછી એને આ બધી બાંધી નહોતી રાખવી પડતી, એને જાડો પેશાબનું ભાન થયું હતું એવા સમાચાર મળ્યા. ગાંડ પણ રહ્યું હોય તો પણ ફક્ત આખો દિવસ એ ગાયા કરે છે એટલું જ, એ પણ બીજા મહિનામાં મટી જશે એવો ડૉક્ટરે અભિપ્રાય આપ્યો છે. બીજા મહિને કુસુમને મટી ગયું. જે પેલી દીકરી ગાંડી થઈ હતી એને દવાખાને દાખલ કરી હતી અને હવે એને મટી ગયું છે તો એ ગામમાં પાછી આવી છે. છતાં એકાદ મહિનો રહે તો સારું એવી ડૉક્ટરની સલાહથી તેને ત્રીજો મહિનો દવાખાનામાં રાખવામાં આવી હતી.
એ ઘરે આવી ત્યારે આખું ગામ એને જોવા ઉમટ્યું હતું. સૌથી મોખે મોખરે અમૃત કાઢી હતા, સૌથી મોખરે એટલે આગળ. કુસુમને પૂરેપૂરી ડહી થઈ ગયેલી જોઈ અમૃત કાકીને દરેક સલાહ આપવા માંડી ગયું. કાકી, તમે મંગુને એક વખત દવાખાનામાં મૂકી તો જુઓ, જરૂર એને મળશે. અમૃત કાકી જિંદગીમાં પહેલી વખત દવાખાનાનો વિરોધ ન કરે. કેમ ન કર્યો? કારણ કે પેલી જે ગાંડી દીકરી હતી એમની નજર સમક્ષ ગાંડી થઈ હતી અને એમની નજર સમક્ષ હવે ડહી પણ થઈ ગઈ છે. તો એ હવે વિચારને સ્વીકારવા તૈયાર થયા છે. બીજે દિવસે એમણે કુસુમને પોતાના ઘેર બોલાવી, જે છોકરી ગાંડી થઈ ગઈ હતી એને એની પાસે બેસાડી દવાખાનાની હકીકત પૂછવા માંડી. નર્સ કે ડૉક્ટરને કોઈ ગાંડા તમાચા મારી જાય તો પણ એ લોકો એના ઉપર ખીજાતા નથી કે મારતા નથી એ જાણી એમને દવાખાના ઉપર શ્રદ્ધા પણ બેઠી. નવી આશા જન્મી કે મંગુના ક્રમમાં દવાખાનામાં જવાથી માટે એવું લખ્યું હશે તો હોય કોને ખબર. આટલા ઉપચાર કરી જોયા ત્યારે એક વધારે. છેવટે મંગુને દવાખાને મૂકવી એવો અમૃત કાકીએ નિર્ણય કર્યો. એ માટે મોટા દીકરાને ઘેર આવી જવા એમણે પત્ર લખાવ્યો. છતાં નિર્ણય લીધો ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ. જાણે પોતે હારીને આ કામ કરી રહ્યા હતા એમ એમના મગજ ઉપર એક જાતનો ભાર લાગવા માંડ્યો. પેલી જે મંગુ નામની દીકરી હતી એ ગામમાં સાજી થઈને આવી પછી એમણે એમના ઘરે બોલાવી અને એ દીકરી હતી અને એવું કીધું કુસુમે કે એ ગાંડા માણસો હોય એ ડૉક્ટરને તમાચા મારી દે તો પણ ડૉક્ટરો એની સાથે ખરાબ વ્યવહાર કરતા નથી. એટલે એમના દવાખાના ઉપર શ્રદ્ધા બેઠી અને એમણે એમના દીકરાને પત્ર લખ્યો. અમૃત કાકીએ મંગુના ભાઈને પત્ર લખી અને બોલાવ્યા કે હવે આપણે આપણી જે મંગુ છે એને દવાખાને મૂકવી છે.